ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું વડાની કઢી. તો વડાની કઢી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે. વડાની કઢી બનાવવા માટે મેં આ બટેટા વડાના વડા હોય ને એ 4 વડા લીધા છે. આ ઠંડા હોય તોય ચાલે, ગરમ હોય તોય ચાલે. ગરમ હોય ને તો થોડાક ઠંડા પડવા દેવાના. આ છે રાતના વડા, તો તમે રાતે બનાવ્યા હોય તો સવારે બનાવી શકો, સાંજે બનાવી શકો. એટલે આવી રીતે ઠંડા વડા લેવાના. ગરમા ગરમ વડા હશે તો છૂટા પડી જશે. ઓલ આપણે ઘરની છાશ લીધી છે, ખાટી છાશ એ લીધી છે. ને આપણે થોડાક ધાણા લીધા છે, 4-5 આપણે લસણની કરી, 2 તીખા મરચાં અને 5-6 આપણે લીમડાના પાન લીધા છે. હવે એને આપણે ખાંડણીમાં પહેલાં ખાંડી લઈશું. લીમડાના પાન થોડા કામાઈ નાખવાના. ચપટી આપણે મીઠું નાખશું એમાં, એટલે વટાઈ જાય એટલા માટે. આવી રીતે ખાંડી લેવાની. હવે આ પેસ્ટ છે એને આપણે છાશમાં નાખી દઈશું. નાની એક આપણે પૌવાલામાં કે મોટા તપેલામાં લઈએ એટલે આપણે બધું મિક્સ કરતા ફાવે એટલા માટે. અડધી ચમચી આપણે હળદર લઈશું. એક ચમચી આવું જીરું અધકચરું વાટેલું લેવાનું, એને મેં ખાંડણીમાં જ કૂટી નાખ્યું છે, ખાંડી નાખેલું છે ખાંડણીમાં જ. ને ચપટી આપણે ગરમ મસાલો લઈશું. ને આપણે પહેલી પેસ્ટ બનાવી એમાં મીઠું નાખ્યું હતું, હવે થોડુંક આપણે મીઠું આમાં નાખશું પાછું. એકથી 1.5 ચમચી આપણે ચણાનો લોટ લઈશું. આને થોડીક ઘાટી કરવાની, પટલી નહીં રાખવાની સાવ. હવે આને આપણે મિક્સ કરી દઈશું. ચણાનો લોટ અસલ આની સાથે મિક્સ થઈ જવો જોઈએ. મસ્ત ઘોરાઈ ગયો છે. હવે આપણે તેલ મૂકશું. 1 ચમચી આપણે તેલ મૂકશું. કઢીમાં તેલ વધારે ન જોઈએ, તમે ઘીમાં પણ વઘારી શકશો. આને આપણે અત્યારે તેલમાં વઘારશું. હવે આપણે એમાં જીરું નાખશું, થોડીક આપણે રાઈ લેશું. આપણે 8-10 દાણા મેથીના નાખશું. કઢી હંમેશા મેથીથી વઘારો ને તો એનો સુગંધ બહુ મસ્ત આવે ને એમ ખાવામાં પણ ટેસ્ટ વધી જાય. ને આ 3-4 લીમડાના પત્તા છે એને મેં કટ કરી લીધેલા છે, હાથથી તોડેલા છે, એ નાખી દઈશું. મસ્ત આપણો જીરું ને બધું તતડી ગયું છે. હવે આપણે કઢીને આ નાખી દઈશું છાશવાળું. હવે એને ઉકળવા દઈશું આપણે. ચપટી જેટલી આપણે ખાંડ નાખશું એટલે ખાટી મીઠી કઢી મસ્ત લાગે. આ કઢી ઘટ હોવી જોઈએ, પટલી પટલી નહીં. હજી જેમ પાકશે ને એમ કઢી ઘટ થતી જશે. કઢી આપણી મસ્ત ચડી ગઈ છે.
આવી ધ્રુપકી પડે ને ત્યાં સુધી કઢીને ચડવા દેવી. આ ઓરિજિનલ પાકી ગઈ, નકર ચડી ન હોય ને તો આપણી ઉભરાઈને કઢી બહાર નીકળી જાય. આ ધ્રુપકી પડી ગઈ કઢીને, એટલી પાકે ને તો જ આ કઢી ખાવાની મજા આવે. જો મસ્ત ઘાટી પણ સરસ થઈ ગઈ છે ને પાકી પણ ગઈ છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. એને મસ્ત કઢી થઈ ગઈ, જો એને આવી રીતે કટ કરશું વડાને. વડા બધા આપણે કટ કરી લીધા છે, હવે એની ઉપર આપણે કઢી રેડવાની. આ કઢીને વડા જ ખાવાના છે, આની સાથે તમારે રોટલી કે શાક કાંઈ વસ્તુની જરૂર ન રહે. તૈયાર છે આપણા કઢી વડા. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહે.